8 મહિના બાદ પહેલીવાર 11000 થી વધુ નવા કેસ સામે આવ્યા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11134 નવા કેસ સામે આવ્યા અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંધાયા. સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડમાં 337, ગાંધીનગરમાં 319 કેસ નોંધાયા. અગાઉ 10 મેએ 11592 કેસ હતા, તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે. અમદાવાદ શહેર, સુરત શહેર અને વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં એક એક મળી કુલ 5 લોકોના મોત થયા. છેલ્લે 19 જૂને 5 લોકોના મોત થયા હતા. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્યમાં નવી 40 જેટલી આરટીપીસીઆર લેબ શરૂ થશે. આ ઉપરાંત ત્રીજી લહેરનો સામનો કરવા માટે 15000 જેટલા ક્રિટિકલ બેડ અને 8000 વેન્ટિલેટર બેડની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કેટલાક નજીકના અધિકારીઓ સંક્રમિત થતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં ભલે કોરોનાના કેસ વધતા હોય, પરંતુ નેતાઓને કોઈ જ ફરક નથી પડી રહ્યો. જુઓ આ દ્રશ્યો. ભાવનગરની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરી. જો કે આ બેઠક અગાઉ સ્વાગતના ઉત્સાહમાં નિયમો નેવે મુકાયા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ન સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું કે ન તો માસ્ક પહેર્યું. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરજ પ્રત્યે બેદરકારી અને કામમાં વિલંબ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ નિર્ણય લીધો. રાજ્યના ખેડૂતોને રૂપિયા 15000ની કિંમત સુધીના મોબાઈલ ખરીદવા પર મળતી સહાયની રકમમાં ફેરફાર કરાશે. કૃષિ અને પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે હવેથી ખેડૂતો માટે મોબાઈલ સહાય 10%થી વધારી 40% કરાઈ, એટલે કે ઓછામાં ઓછી 6000 જેટલી સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદીમાં મળશે. આ ઉપરાંત ખેડૂતોને સરળતાથી લાભ મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયની સૂચના અપાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું. આગામી સમયમાં ઉર્જા વિભાગની ભરતીમાં કથિત કૌભાંડ મુદ્દે આંદોલન ઉગ્ર બની શકે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે સીબીઆઈ તપાસની માંગ કરી. યુવરાજસિંહનો આરોપ છે કે ઉર્જા વિભાગમાં કૌભાંડની તપાસ ઉર્જા વિભાગના અધિકારીઓને જ આપવામાં આવી છે, જેથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે અમે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આજે ઉત્તરાયણનો પર્વ છે, પરંતુ હાલ કોરોનાની ત્રીજી લહેરનો કપરો કાળ પણ ચાલી રહ્યો છે, જેને પગલે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિયમો પાડીને ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી અને લોકોને શુભકામના પાઠવી. રાજ્યમાં હવામાન વિભાગે 2 દિવસ માટે કોલ્ડ ડે જાહેર કર્યું. આગામી 2 દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે. રાજ્યમાં 2 દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે. 2 દિવસ રાજ્યમાં તેજ પવન સાથે ઠંડી યથાવત રહેવાની છે.